સબસ્ક્રાઇબ કરો તરુણા દરજી ચેનલને અને બેલ આઇકન દબાવો નવી રેસીપી સૌથી પહેલાં મેળવવા માટે. હેલો દોસ્તો, હું છું તરુણા દરજી. મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમને શેર કરવા જઈ રહી છું મગની દાળના એકદમ હેલ્ધી પુડલાની રેસીપી. આ પુડલા મગની દાળ અને તેની સાથે ઘણી બધી શાકભાજી નાખીને બનાવ્યા છે, તો આ પુડલા હેલ્ધી હોવાને સાથે ખૂબ જ ટેસ્ટી છે. તો આ રેસીપીને મિસ ના કરતા તો વિડીયોને આખી જુઓ, જેથી કોઈ વસ્તુ મિસ ન થાય. અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મગની દાળના પુડલા બનાવવાનું શરૂ કરીએ. તો મગની દાળના પુડલા બનાવવા માટે એક વાટકી મગની ફોતરાવાળી દાળ લઈશું. તમે આમાં મગની મોગર દાળ પણ લઈ શકો છો. પછી આમાં અડધી વાટકી ચણાની દાળ નાખી દઈશું. પછી આમાં પાણી રેડી દઈશું અને 2-3 વાર દાળને ધોઈ નાખીશું. હવે આપણી દાળ ધોવાઈ ગઈ છે તો તેમાં આપણે પાણી રેડી દઈશું અને આને 4-5 કલાક માટે મૂકી રાખીશું, જેથી દાળ સારી રીતે પલળી જાય. હવે 5-6 કલાક થઈ ગયા છે અને આપણી દાળ પણ સારી રીતે પલળી ગઈ છે, તો આમાંથી આપણે પાણી કાઢી લઈશું. હવે મેં પાણી કાઢી લીધું છે તો દાળને હવે ક્રશ કરી લઈશું. તો તેના માટે દાળને મિક્સર જારમાં નાખી દઈશું. પછી તેમાં 8-10 લસણની કળી નાખી દઈશું. પછી 1 આદુના ટુકડાને સમારીને નાખી દઈશું. પછી 5-6 લીલા મરચાં સમારેલા અને 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા નાખી દઈશું. પછી આમાં થોડુંક જ પાણી નાખી દઈશું અને આ બધું ક્રશ કરી લઈશું. હવે આ ક્રશ થઈ ગયું છે. આ રીતનું આપણે ઝીણું પીસવાનું છે. હવે આને એક વાસણમાં કાઢી લઈશું અને આમ જ બધી દાળને પીસી લઈશું. હવે મિક્સર જારમાં થોડું પાણી રેડી દઈશું અને તેને પણ આમાં એડ કરી દઈશું. હવે આ બેટરમાં થોડા મસાલા એડ કરી દઈએ. તો 1/2 ચમચી હળદર, 1/2 ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પછી 2 ચમચી ચોખાનો લોટ નાખી દઈશું, જેથી પુડલા ક્રિસ્પી બને. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. હવે આને 10-15 મિનિટ સુધી રેસ્ટ આપીશું. હવે 10-15 મિનિટ થઈ ગઈ છે અને આપણું ખીરું તૈયાર છે. તો ચાલો પુડલા બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે નોનસ્ટિક પેનને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું. તમે સાદી પેન પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે આમાં થોડુંક તેલ નાખી દઈશું, 1 ચમચી જેટલું, અને ભીના ટુકડાની મદદથી તેલને પેનમાં ફેલાવી દઈશું. હવે તેમાં 2 ચમચા જેટલું ખીરું નાખી આ રીતે ગોળ ગોળ ફેરવી દઈશું. પછી પુડલાની ફરતે આપણે થોડુંક તેલ નાખી દઈશું. પુડલો થોડોક શેકાય એટલે તેને બીજી બાજુ ફેરવી દઈશું. આમ આપણે બંને બાજુ પુડલાને શેકી દઈશું. આપણે ગેસ ધીમો જ રાખીશું. હવે પુડલા ઉપર થોડીક ડુંગળી નાખી દઈશું. પછી કેપ્સિકમના નાના સમારેલા ટુકડા, ટામેટાં અને થોડા લીલા ધાણા નાખી દઈશું. પછી થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. પછી તેના ઉપર પનીર છીણી લઈશું. પનીર છીણવું ઓપ્શનલ છે, પણ પનીર એડ કરો તો વધારે ટેસ્ટી લાગે છે. હવે આ પુડલો તૈયાર છે. તો આ રીતે તેને એક બાજુ વાળી દઈશું અને તેને થોડુંક
દબાવી દઈશું. અને તેને સર્વિંગ ડીશમાં મૂકી દઈશું. તમે આ પુડલાને ચા સાથે, દૂધ સાથે, સોસ સાથે, ધાણાની ચટણી કે કોઈ પણ પ્રકારની ચટણી સાથે ખાઈ શકો છો, અથવા પુડલાને એકલા ખાઓ તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો કેવી લાગી તમને મગની દાળના હેલ્ધી પુડલાની રેસીપી? કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો, જેથી એ લોકો પણ આનો આનંદ માણી શકે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.